શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા જે કથા સાંભળવાથી સર્વ રીતે મનુષ્યનું કલ્યાણ થાય છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા મનોકામના પણ પૂર્ણ થાય છે આ ફાગણ માસની પૂર્ણિમા તે શુભ પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા તેથી આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે લક્ષ્મી જયંતિ અથવા લક્ષ્મીજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે એમાંય ખાસ કરીને આ ફાગણ માસની પૂર્ણિમા કે જ્યારે સત્યનારાયણ ભગવાનનું પૂજન ધૂપ દીપ નૈવેદ્ય અક્ષત સિંદૂર રોલી ચંદન પુષ્પ આદિથી કરાય છે ત્યારે માતા મહાલક્ષ્મીનું પણ આજના દિવસે પૂજન કરવામાં આવે તો જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી અષ્ટલક્ષ્મીના રૂપમાં સદૈવ દેવી માતાની કૃપા બની રહે છે માટે આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા મહિમા સાંભળવાનો ઘણો મહિમા છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ સત્યમ પરમ ધીમહી સત્ય સ્વરૂપ સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણ દેવ છે આ કલયુગમાં એકમાત્ર આધાર પરમ પિતા પરમાત્મા સત્ય ભગવાન કે સત્યનારાયણ ભગવાનનો છે જે ભક્તો આ સત્યનારાયણની કથા આજના દિવસે કરે અથવા સાંભળે તેનો બેડો પાર થાય છે એવા ભગવાન શ્રી સત્યનારાયણ દેવની સત્યનારાયણની કથા એક સમયે નેમી સારણ્ય તીર્થમાં સોનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા શ્રી સુતજી મહારાજને પૂછ્યું હે મહામુનિ ક્યુ વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એ અમે બધા સાંભળવા ઈચ્છીએ છીએ તમે કહો આ સાંભળીને સુતજી બોલ્યા આ જ રીતે દેવસિંહ નારદજીના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે હું તમને કહું છું તે આપ ધ્યાનપૂર્વક સાંભળો એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણની કામના જુદા જુદા લોકમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા અને ત્યાં તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનીઓમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ દુઃખ ભોગવતા જોયા અને કયા ઉપાયથી તેમના દુઃખોનો નિશ્ચયપણે નાશ થઈ શકે એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુલોકમાં ગયા ત્યાં ચાર ભુજાઓવાળા અને શંખ ચક્ર ગદા પદ્મ વનમાળાથી શોભાયમાન શ્વેત વર્ણ ભગવાન નારાયણના દર્શન કરીને દેવની તેઓ સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નારદજીને કહ્યું ભગવાને કહ્યું હે મહાભાગ તમે કયા હેતુથી અહીં આવ્યા છો તમારા મનમાં શું છે જણાવો એ બધું જ હું તમને જણાવીશ આ સાંભળીને નારદજી બોલ્યા હે ભગવાન મૃત્યુલોકમાં પોતાના કર્મો વડે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધાય લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુઃખી છે ક્યા વિવિધ પ્રકારના ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકશે જો તમારી મારા પર કૃપા હોય તો એ બધું મને કહી સંભળાવો જણાવો આ સાંભળીને ભગવાને કહ્યું હે વત્સ સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી અને ઉત્તમ વાત પૂછી છે જે વ્રતને કરવાથી પ્રાણી મોંથી મુક્ત થઈ જાય છે તે તમને હું જણાવું છું તે સાંભળો હે વત્સ સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે તમારા પ્રેમના કારણે અત્યારે હું તમને તે જણાવું છું સારી રીતે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મનુષ્ય તુરંત જ સુખ પ્રાપ્ત કરી પરલોકમાં મોક્ષ મેળવી શકે છે ભગવાનની એવી વાણી સાંભળીને નારદજીએ કહ્યું હે પ્રભુ આ વ્રત કરવાનું ફળ શું છે આની શું વિધિ છે આ વ્રત કોણે કર્યું છે અને ક્યારે કરવું જોઈએ આ વ્રત આ બધું વિસ્તારથી જણાવો આ સાંભળીને ભગવાને કહ્યું આ સત્યનારાયણ વ્રત દુઃખ શોક વગેરેને દૂર કરનારું ધન ધાન્યથી વૃદ્ધિ કરનારું સૌભાગ્ય અને સંતાન આપનારું સર્વત્ર વિજય આપનારું છે જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો અને ભોજન પદાર્થને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી ભોજન કરાવવું ભક્તિપૂર્વક પ્રસાદ લઈને ભજન કીર્તન વગેરેનું આયોજન કરવું જોઈએ તે પછી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં પોતાને ઘેર જવું આમ કરવાથી મનુષ્યોની દરેક અભિલાષા પૂર્ણ થાય છે ખાસ કરીને કળિયુગમાં પૃથ્વીલોકમાં આ સૌથી નાનો ઉપાય છે ભગવાન સત્યનારાયણનું આ રીતે વ્રત કરીને કથા સાંભળવાથી મોટા મોટા દુઃખોનો નાશ થાય છે સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે બ્રાહ્મણો હવે હું ફરી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ રમણીય કાશી નામના નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો ભૂખ અને તરસથી વ્યાકુળ દુઃખી થઈને તે દરરોજ પૃથ્વી પર ફરતો રહેતો હતો બ્રાહ્મણ પ્રિય ભગવાને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું હે વિપ્ર દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી પર આમ તેમ ફરો છો આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યા હે પ્રભો હું ખૂબ જ ગરીબ અને દરિદ્ર છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો કૃપા કરીને જણાવો બ્રાહ્મણદેવની આ રીતે વાત સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપ ભગવાન સત્યનારાયણે કહ્યું હે બ્રાહ્મણ દેવ સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે હે વિપ્ર તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજા કરો જેના કરવાથી મનુષ્ય બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી સત્યનારાયણ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને હું સારી રીતે આજ પ્રમાણે કરીશ આમ વિચારતા જ બ્રાહ્મણને રાત્રે નિંદ્રા ન આવી ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણદેવ ભિક્ષા માટે નીકળ્યા તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું ધન મળ્યું તે ચમત્કાર થયો તે ધનથી તેના ભાઈ બંધુ સાથે તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી આ શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયા સંપત્તિથી સંપન્ન થયા તે દિવસથી દર મહિને તેણે આ વ્રત કર્યું તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણને ઘેરે ગયો તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે હે પ્રભુ તમે આ શું કરી રહ્યા છો આ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે વિસ્તારથી મને કહો આ સાંભળીને તે બ્રાહ્મણે કહ્યું આ સત્યનારાયણનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે પાણી પી અને પ્રસાદ લઈને તે કઠિયારો નગરમાં ગયો સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરીશ આમ મનમાં વિચાર કરતો લાકડા સાથે મૂકી એવા સુંદરનગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા તે દિવસે તેણે લાકડાનું મૂલ્ય બમણું મળ્યું તે પછી પ્રસન્ન થઈને તે કેળા ખાંડ ઘી દૂધ અને ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈને પોતાને ઘેરે ગયો પછી તેણે પોતાના ભાઈઓને બોલાવીને વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે ધન પુત્રથી સંપન્ન થઈને લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુઠ લોકને ચાલ્યો ગયો સુધજી સોનકાદી ઋષિઓને કહે છે હે શ્રેષ્ઠ મુનિઓ હવે હું ફરી પુનઃ આગળની કથા કહીશ તમે સાંભળો પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા તે જીતેન્દ્રિય સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા તે વિદ્વાન રાજા દરરોજ મંદિરે જતા અને બ્રાહ્મણોને દાન આપીને સંતુષ્ટ કરતા કમળ જેવા મુખવાળી તેમની ધર્મપત્ની શીલ વિનય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પતિપરાયણ હતી રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશીલા નદીના કિનારે શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિથી સંપન્ન એક સાધુ વાણીઓ ત્યાં આવે છે ભદ્રશીલા નદીના કિનારે નાવને એક બાજુ મૂકીને તે રાજાની પાસે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનય પૂછવા લાગ્યો સાધુએ રાજાને કહ્યું હે રાજન તમે ભક્તિયુક્ત ચિતે આ શું કરી રહ્યા છો કૃપા કરીને બધું મને જણાવો આ સમયે હું સાંભળવા ઈચ્છું છું ત્યારે રાજાએ આ સાધુ વાણિયાને કહ્યું હે સાધુ સંતાન વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ બંધુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત સત્યનારાયણનું વ્રત કરી રહ્યો છું પૂજા કરી રહ્યો છું રાજાની આ વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું હે રાજન આ વિશે તમે મને વિસ્તારથી જણાવો તમારા કથન અનુસાર હું આ વ્રત પૂજા અવશ્ય કરીશ મારે પણ સંતાન નથી આનાથી અવશ્ય મને પણ સંતાન પ્રાપ્તિ થશે આમ વિચારીને તે વેપારથી નિવૃત્ત થઈને આનંદપૂર્વક પોતાની ઘેરે આવ્યો તેણે પોતાની પત્નીને સંતાન આપનાર આ સત્યવ્રત વિશે વિસ્તારથી જણાવ્યું તથા જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું એક દિવસ તેમની લીલાવતી નામની સતી સાધ્વી પત્ની પતિ સાથે આનંદ જીતે ઋતુકાળમાં પ્રવૃત્ત થઈ અને ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તેની તે પત્ની ગર્ભવતી થઈ સમય પૂર્ણ થતાં કન્યા રત્નની પ્રાપ્તિ થઈ તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી તે કન્યાનું નામ રાખવામાં આવ્યું કલાવતી પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું હે સ્વામી તમે પહેલાં સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ નથી કરતા આ સાંભળીને સાધુએ તેની પત્નીને કહ્યું હે પ્રિય આ દીકરીના લગ્ન સમયે વ્રત કરીશ આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે બીજા નગરમાં જતા રહ્યા આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી પછી ધર્મજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરો આવું દૂતને કહીને તુરંત જ તેણે દૂતને મોકલી દીધો સાધુની આજ્ઞાથી દૂત કાંચન નામના નગરમાં ગયા ત્યાંથી એક વાણિયાના પુત્રને લઈ આવ્યા તે સાધુએ વાણિયાના પુત્રને સુંદર અને ગુણવાન જોઈને પોતાની જ્ઞાતિના લોકો અને ભાઈ બંધુઓ સાથે પ્રસન્નતાથી વિધિપૂર્વક વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કરી દીધું લગ્ન કરાવ્યા તે સમયે પણ સાધુ વાણીઓ દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયું પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેના પર નારાજ થયા થોડા વખત પછી પોતાના વેપાર કામમાં કુશળ તે સાધુ વાણીઓ કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નાસારપુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણી નગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુઃખ પ્રાપ્ત થશે આવો શ્રાપ આપી દીધો એક દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને ત્યાં આવ્યો જ્યાં પેલા બંને વાણિયા રહેતા હતા તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયભીત થઈને તે ચોરેલું ધન ત્યાં જ મૂકીને શીઘ્ર સંતાઈ ગયો તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા જ્યાં સાધુ વાણ્યો હતો ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતો બંને વાણિયાના પુત્રોને બાંધીને લઈ આવ્યા રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટપ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા ભગવાન સત્યદેવની માયાથી કોઈએ તે બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું ભગવાનના સાપથી બાણિયાના ઘરમાં તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ તેમના ઘરમાંથી બધુંય ધન ચોરી થઈ ગયું શારીરિક અને માનસિક પીડામાં બંને મા દીકરી ભૂખ અને તરસથી દુઃખી થઈને અનની ચિંતાથી ઘેરે ઘેરે ફટકવા લાગી એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે ગઈ ત્યાં જઈને તેણે શ્રી સત્યનારાયણના વ્રત પૂજનને જોયા ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું પછી પ્રસાદ લઈને મોડી રાત્રે ઘેરે આવી માતા લીલાવતીએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું પુત્રી રાત્રે તું ક્યાં રોકાઈ ગઈ હતી તારા મનમાં શું છે કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું મા મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું છે કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ અને પ્રસન્ન મનથી તે સાધવીએ ભાઈ બંધુઓની સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ ફરી પ્રસન્ન થયા અને પ્રભુએ નૃપશ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું સ્વપ્નમાં કહ્યું હે શ્રેષ્ઠ રાજન પ્રાતઃકાળ બંને વાણિયાઓને છોડી દો અને તેમનું બધું ધન પણ આપી દો જે તમે તેમની પાસેથી લઈ લીધું છે અન્યથા રાજ્ય ધન સંતાન સાથે તમારો સર્વનાશ થઈ જશે રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ પછી સવારે રાજાએ પોતાના સભાગણો સાથે સભાની મધ્યમાં બેસીને પોતાના સ્વપ્નની વાત લોકોને કહી અને કહ્યું બંને કેદી વાણિયાના પુત્રોને તરત જ છોડી દો રાજાએ વાણિયાના પુત્રોને જોઈને સવિનય કહ્યું તમને લોકોને પ્રારબ્ધ વસ્ત આ દુઃખ પ્રાપ્ત થયું છે રાજાએ પણ જે ધન હતું તેનાથી બમણું ધન આપીને તેમને સંતુષ્ટ કર્યા પછી રાજાએ તેમને ફરી કહ્યું હે સાધો હવે તમે તમારા થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણે તેની સત્યતાની પરીક્ષા વિશે આતુરતા થઈ અને પ્રભુએ પરીક્ષા લેતા કહ્યું હે સાધો તારી નાવડીમાં શું ભર્યું છે ત્યારે ધનના અહંમાં ચૂર બંને મહાજનોએ અવગણના કરી અને હસતા હસતા કહ્યું હે દંડિન શા માટે પૂછો છો શું આ દ્રવ્ય તમારે જોઈએ છે અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાવ એવું કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરેલા ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા દંડીના ગયા પછી નિત્યક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવીને નાવડીને જોઈને સાધુ વાણીઓ ખૂબ જ આશ્ચર્યચકિત નાવડીમાં ખરેખર અને પાંદડા હતા તે બેહોશ થઈને ત્યાં પૃથ્વી ઉપર ઢળી પડ્યો ત્યારે તેના જમાએ આ પ્રમાણે કહ્યું હે પિતાજી તમે શોક કેમ કરો છો તે દંડીએ સાપ આપી દીધો છે જમાઈની વાત સાંભળીને સાધુ વાણીઓ પેલા જે દંડી બેઠા હતા ત્યાં જઈને ભક્તિપૂર્વક તેને પ્રણામ કર્યા અને આદરથી કહેવા લાગ્યો સાધુ વાણિયાએ કહ્યું તમારી આગળ મેં જે કહ્યું તે અસત્ય બોલ્યો તમે મારા એ અપરાધને ક્ષમા કરો દંડીએ તેને રડતો જોઈને કહ્યું હે મૂર્ખ રડીશ નહીં મારી વાત સાંભળ મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે ભગવાનની આ વાત સાંભળીને તે એમની સ્તુતિ કરવા લાગ્યો તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા ભગવાન હરિ તેને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા પછી તે સાધુ પોતાની નૌકામાં ચડ્યો અને તેણે ધનથી ભરેલી જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા છે આમ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી આનંદિત થઈને નૌકાને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા માટે નગરમાં મોકલ્યો પછી તે દૂતે જઈને નગરમાં સાધુની પત્નીને જોઈને પ્રણામ કરીને કહ્યું શેઠજી પોતાના જમાઈ તથા ભાઈ બંધુઓ સાથે અઢળક ધન સંપત્તિ સાથે નગરની નજીક આવી ગયા છે તે સાધ્વીએ શ્રી સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું હું સાધુના દર્શન અર્થે જાઉં છું તું પણ તુરંત જ ત્યાં આવી જજે માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરીને પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી નીકળી તેથી ભગવાન સત્યનારાયણ નારાજ થઈ ગયા તેમણે એના પતિ અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધું નૌકાનું અદૃશ્ય થવું અને કન્યાને ખૂબ જ દુઃખી જોઈને ગભરાઈને સાધુ વાણિયાએ વિચાર્યું આ શું આશ્ચર્ય બની ગયું મારી ધન અને શક્તિ પ્રમાણે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થયા ભક્તવત્સલ ભગવાને કૃપાપૂર્વક કહ્યું તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે આ કારણે તેનો પતિ અદ્રશ્ય થઈ ગયો જો તે ઘેરે જઈને પ્રસાદ ગ્રહણ કરીને તે પુનઃ આવે તો હે સાધુ તમારી પુત્રી પતિને પ્રાપ્ત કરશે એમાં કોઈ સંદેહ નથી કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘેરે ગઈ પ્રસાદ ગ્રહણ કર્યો ફરી પાછી આવીને જુએ છે તો તેમના પતિને જોયા ત્યારે કલાવતી કન્યાએ પોતાના પિતાને કહ્યું હવે ઘેરે ચાલો વિલંબ શા માટે કરો છો સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે શ્રેષ્ઠ મુનિઓ આ પછી હું બીજી કથા કહીશ તે પણ તમે સાંભળો પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગ ધ્વજ નામે એક રાજા હતા તેણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું એક વખત તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટ વૃક્ષ નીચે આવ્યા ત્યાં તેણે જોયું કે ગોપ ગોવાળિયાઓ ભાઈ બંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિ ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા છે આ જોઈને પણ અભિમાન વસ્ત ત્યાંના ગયા જ્યાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાતી હતી બધા ગોવાળિયા ભગવાનનો પ્રસાદ રાજા પાસે મૂકી આવ્યા અને રૂચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો આ બાજુ રાજાને પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ દુઃખ પ્રાપ્ત થયું તેની બધી સંપત્તિ અને પુત્ર નાશ પામ્યા એટલે હવે મારે ત્યાં જવું જોઈએ જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને પુત્રોથી સંપન્ન થયા આ લોકમાં સઘળા સુખોનો ઉપભોગ કરીને અંતે સત્યપુર વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું બોલો સત્યનારાયણ ભગવાનની જે સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે મુનિઓ જે મનુષ્ય આ પરમ દુર્લભ સત્યનારાયણનું વ્રત કરે છે પુણ્યદાયી ફળ આપનારી ભગવાનની કથા ભક્તિપૂર્વક સાંભળે છે તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે ગરીબ ધનવાન બની જાય છે બંધનમાં પડેલો મનુષ્ય બંધન મુક્ત થાય છે ભયભીત વ્યક્તિ ભયથી મુક્ત થાય છે આ વાત છે તેમાં કોઈ શંકા નથી જે વ્યક્તિ નિત્ય ભગવાન સત્યનારાયણની આ વ્રત કથાને વાંચે સાંભળે ભગવાન સત્યનારાયણની કૃપાથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે હે મુનિશ્વરો પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમના પછીના જન્મનું વૃત્તાંત પણ હું તમને કહું છું તે તમે સાંભળો મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ ધ્યાન કરીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યું કઠિયારો ભીલ ગુહોનો રાજા થયા અને આગળના જન્મમાં તેમણે ભગવાન શ્રીરામની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા તેમણે શ્રી રંગનાથની પૂજા કરીને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું આમ ધાર્મિક અને સત્યવ્રતી વાણીઓ ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મોરધ્વજ નામે રાજા થયા ભગવાન વિષ્ણુને પોતાનું જીવન અર્પણ કર્યું અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું મહારાજ તુંગ ધ્વજ જન્માંતરે સ્વયંભુ મનુ થયા અને ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે બ્રજમંડળમાં નિવાસ કરનાર ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું બોલો ભગવાન સત્યનારાયણ દેવની છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન સત્યનારાયણની વ્રતકથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાતાકાર ભુજગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદુભાંગ લક્ષ્મીકાંત કમલનયન ધ્યાન ગમ્ય વંદે વિષ્ણુ હરમ સર્વલોકનાથ સર્વે લોકનામ એક જ નાથ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ વારંવાર કોટિ કોટિ પ્રણામ છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ